ત્યારથી તો આપણે આગળ ઓર જોઈએ. ઓર કન્જંક્શન છે એનો અર્થ થાય છે અથવા નહીંતર, બે ના અર્થ છે. તો એનો ઉપયોગ જોઈએ કે કોઈ પણ બે વસ્તુમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય અથવા કોઈ બેમાંથી એટલે કે કોઈ બે વસ્તુમાંથી કોઈ એક એવું દર્શાવવા માટે ઓરનો ઉપયોગ થાય છે. કોઈ બે વસ્તુ આપેલી છે એમાંથી કોઈ એકની પસંદગી કરવાની અથવા કોઈ બેમાંથી કોઈ એક એવું દર્શાવવું હોય ત્યારે ઓરનો ઉપયોગ થાય છે. એનો અર્થ થાય છે અથવા નહીંતર. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હી વિલ પ્લે, હી વિલ રમ, હી વિલ પ્લે તે રમશે, હી વિલ રાઇટ તે લખશે. તો આ બે વાક્યો છે એ વાક્યોને જોડવા માટે ઓરનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદને જોડવા માટે ઓરનો ઉપયોગ થાય છે. તો જોઈએ હવે આપણે આગળ. હી વિલ પ્લે, ત્યાંથી લઈ પૂછાવ કે તે રમશે, બરોબર. હવે નહીંતર શું કરશે તો કે લખશે અથવા લખશે. ઓર હી છે તેની જ વાત કરવામાં આવે છે, સર્વનામ તરીકે છે. હી વિલ પ્લે ઓર રાઇટ તે રમશે અથવા લખશે. વિલ છે ભવિષ્યકાળ દર્શાવે છે, તે રમશે અથવા લખશે. તો એવી જ રીતે એમ આપેલું હોય કે હી વિલ રીડ, હી વિલ રાઇટ અથવા હી વિલ પ્લે તે વાંચશે અથવા તે રમશે, તે વાંચશે અથવા તે ડાન્સ કરશે. બે અલગ અલગ ક્રિયાઓ છે, કા આ કરશે અથવા આ કરશે, કોઈ બે માંથી કોઈ એક. અહીંયા કીધું છે કે તે શું કરશે તો ક્યાં રમશે અથવા લખશે. કોઈ બે વસ્તુમાંથી એકની પસંદગી, કોઈ બે ક્રિયા છે ક્રિયામાંથી કોઈ એક. તો આપણે બીજું ઉદાહરણ જોઈએ. આઈ વિલ ડ્રિંક ટી, આઈ વિલ ડ્રિંક કોફી. કામ ચાપી કામ કોફી, તો હું ચા પી અથવા હું કોફી પી અથવા હું ચા પી નહીતર કોફી પી. આઈ વિલ ડ્રિંક ટી ઓર કોફી. આ મારી જ વાત કરવામાં આવી છે તો કે આઈ વિલ ડ્રિંક, હું ચા પીશ નહીતર કોફી પીશ, હું ચા પીશ અથવા તો કોફી પીશ. તો ક્યાં શેની પસંદગી છે તો શેની વસ્તુની પસંદગી છે. અહીંયા આપણે કોઈ બે ક્રિયા હતી એટલા માટે આપણે સંયોજકમાં કીધું છે ને કે એવા શબ્દો છે કે બે ક્રિયાપદ અને બે વસ્તુને જોડી છે. આપણે તો કે કા ચા પીશ અથવા કોફી પીશ, બે વસ્તુની પસંદગી કરી છે. અહીં ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ. ડોન્ટ ટોક લાઉડલી, ધ ટીચર વિલ પનિશ યુ. હવે આ વાક્યમાં એમ કે ડોન્ટ ટોક લાઉડલી, લાઉડલી એટલે મોટેથી, જોરથી, મોટેથી વાતો કરો, વાતો કરશો નહીં, મોટેથી વાતો ના કરો. ધ ટીચર વિલ પનિશ યુ, તમને ટીચર પનિશ નહીં આપશે, તમને ટીચર સજા કરશે. મોટેથી તમે અવાજ ના કરો નહીતર ટીચર તમને પનિશમેન્ટ આપશે, નહીતર ટીચર તમને સજા કરશે. તો એ વાક્ય આપણે બનાવવું હોય તો કે નહીતર અહીંયા શું છે તો કે ડોન્ટ ટોક નહીતર ના અર્થમાં છે. અહીંયા લાઉડલી ઓર ધ ટીચર જોયું મિત્રો, શું કીધું છે? આમાં કોઈ પસંદગી નથી. શું કહે છે તો કે ડોન્ટ ટોક લાઉડલી. આમ જોવા જઈએ તો એક પ્રકારની ચેલેન્જ ભૂલી કહેવાય કે તમે મોટેથી અવાજ કરશો નહીં, જો તમે મોટેથી અવાજ કર્યો ટીચર તમને સજા કરશે. એટલે બંનેમાંથી એક કા ચૂપ કરવું પડે અથવા કા સજા ભોગવવી પડે. હી વિલ પ્લે, હી વિલ રાઇટ તે લખશે, તે રમશે અથવા લખશે. એવી જ રીતે બીજું જોયું, હું શું પીશ તો કે ચા પીશ અથવા કોફી પીશ, ચા નહીં પીશ તો નહીં તો કોફી પીશ. એ જ રીતે શું કીધું તો કે મોટેથી તમે અવાજ કરશો નહીં, મોટેથી બરાડા પાડશો નહીં,
नहींतर टीचर से तमने सजा पड़े। अने कोई भी वस्तु माथी जारे एकनी पसंदगी छे अथवा कोई भी वस्तु माथी एक वस्तु स्वीकारवानी बात आवे त्यारे मित्रों केनो उपयोग थाय छे और नो उपयोग थाय छे बराबर छे। त्यार पछी आपणे आगळनुं પણ લખન જોઈએ। ત્યાર પછી મિત્રો આપણે બીકોઝ જોઈએ। તો બીકોઝ છે એનો અર્થ થાય છે કારણ કે। ક્યાં વપરાય છે તો માનો કે કોઈ પરિસ્થિતિજન્ય કારણ દર્શાવવા માટે વપરાય છે। કારણ દર્શાવતા વાક્યની આગળ વપરાય છે। કારણ દર્શાવતું વાક્ય છે એની આગળ વપરાય છે। પણ આમ જોઈએ તો બે વાક્યની વચ્ચે બીકોઝ છે વપરાય છે। કારણ દર્શાવતા વાક્યની આગળ કઈ રીતે તો આપણે જોઈએ તો મનન ડીડ નોટ ગો ટુ સ્કૂલ। મનન સ્કૂલે ગયો નથી બરોબર। હી વોઝ સિક તે બીમાર હતો। તો આ મનન છે તે સ્કૂલે ગયો નથી આ પરિણામ દર્શાવે છે। એનું કારણ શું હતું તો તેનું કારણ હતું હી વોઝ સિક તે બીમાર હતો। હવે તે બીમાર હતો તે શું દર્શાવે છે તો તેનું કારણ હતું એનું પરિણામ કારણ દર્શાવતું વાક્ય મિત્રો થયું હી વોઝ સિક તે બીમાર હતો બરોબર। તો કે એ કારણ દર્શાવતા વાક્યની આગળ વપરાય છે એટલે એ વાક્યની આગળ એટલે બીકોઝ અહીં આવશે। હવે આપણે જોઈએ કે બે વાક્યની વચ્ચે આવે છે બીકોઝ અને એ કારણ દર્શાવતા વાક્યની આગળ આવે છે કઈ રીતે મનન did not go to school because બે વાક્યની વચ્ચે because he was sick મનન did not go to school because he was sick। તો કે પેલું વાક્ય છે પરિણામ દર્શાવે છે અને બીજું કારણ દર્શાવે છે એની આગળ બીકોઝ નો ઉપયોગ થાય છે એટલે કે બે વાક્યની વચ્ચે બીકોઝ સંયોજક વપરાય છે। ત્યાર પછી આપણે બીજું વાક્ય છે ધ ક્રો હેઝ ફેલ્ડ। ફેલ્ડ એટલે નિષ્ફળ જવું એ અર્થમાં ધેર ઇઝ નો રેન ત્યાં વરસાદ હતો નહીં તે વરસાદ છે નહીં। ધ ક્રોપ ઇઝ ફેલ્ડ પાક નિષ્ફળ ગયો હતો એનું કારણ શું હતું તો કે ધેર ઇઝ નો રેન એની આગળ બીકોઝ વપરાય છે અને બે વાક્યને જોડવા માટે બીકોઝ છે। ધ ક્રો હેઝ ફેલ્ડ બે વાક્યની વચ્ચે સંયોજક તરીકે બીકોઝ એટલે કે પરિણામ શું છે તો કે પાક નિષ્ફળ ગયો બરોબર એનું પરિણામ શું તો એનું કારણ તો કે ધેર ઇઝ નો રેન પરિણામ એવું કે ભાઈ પાક નિષ્ફળ ગયો આપણને પરિણામ ઈ મળ્યું કારણ કે તો કે ત્યાં વરસાદ નથી એનું કારણ હતું એટલે કારણ દર્શાવતા વાક્યની આગળ બીકોઝ એટલે બીકોઝ લખ્યું ત્યાર પછી કારણ દર્શાવતું વાક્ય એટલે કે ધેર ઇઝ નો રેન। મિત્રો બીકોઝ નો અર્થ આપણે જોયો એવી જ રીતે સિન્સ અને એઝ એનો અર્થ પણ એ જ થાય છે તે આપણે આગળ જોઈશું ક્યાં વપરાય છે। અત્યારે આપણે બીકોઝ જોઈ લઈએ બીકોઝ કારણ દર્શાવતા વાક્યની આગળ વપરાય છે એટલે કે પેલું વાક્ય આપણે જોયું કે મનન ડીડ નોટ ગો ટુ સ્કૂલ તે પરિણામ દર્શાવે છે કે મનન છે તે સ્કૂલે ગયો નથી તેનું કારણ શું છે તો કે તે બીમાર છે પોતે એટલે કારણ દર્શાવતા વાક્યની આગળ એટલે કે પરિણામ દર્શાવતા વાક્યની પછી એટલે બે વાક્યની વચ્ચે બીકોઝ વપરાય છે। એવી જ રીતે આપણે બીજું જોયું તો ક્રોપ હેઝ ફેલ્ડ પાક નિષ્ફળ ગયો છે આ એનું પરિણામ છે તો તેનું કારણ શું છે તો કે ત્યાં વરસાદ નથી એની આગળ બીકોઝ વપરાણું એટલે કે ધ ક્રોપ હેઝ ફેલ્ડ પાક છે તે નિષ્ફળ ગયો છે કારણ કે ત્યાં વરસાદ છે નહીં। તો મિત્રો આપણે આ જોયું બીકોઝ સુધીનું તો હવે આ વિડીયામાં જે મેં તમને લખાવેલું છે એ તમારે ફેરબુકમાં સારા અક્ષરો લખવાનું રહેશે ત્યાં પછી આપણે આગળ જોઈશું।